હવે અમને સીએમ પદ છોડી ટિકિટ પણ કાપી નાખી. મેનું કામ બોલે છે મહેસાણા શહેરમાં. મહેસાણામાં છેલ્લા 10 વર્ષથી શાસન કરનાર નીતિન પટેલની જ્યારે ટિકિટ કપાઈ છે ત્યારે કહેવાય છે કે ગુરુ કપાયા છે પણ ચેલોને ટિકિટ આપવામાં આવી છે. અત્યારના મુકેશભાઈ પટેલનું નામ જાહેર થયું છે, ભાજપે કર્યું છે, ત્યારે વિકાસના મુદ્દે જ્યારે ભાજપ અહીંયા આગળ મત માગી રહ્યું છે ત્યારે નીતિનભાઈ કપાતા હવે મહેસાણામાં શું અસર થશે એ આપણે બાજુમાં યુવા છે આપણી સાથે તો અમને પૂછીશું. નીતિનભાઈ જે કપાયા છે તો એની અસર મહેસાણામાં થશે ખરી? હા, 100% અસર થશે. કારણ કે નીતિનભાઈ બહુ જાણીતા અને બહુ સારા લોકપ્રિય એવા નેતા છે આપણા મહેસાણા જે વિધાનસભાના, બરાબર. અને એમનું પત્તું કોઈ અજાણ્યા વ્યક્તિને નવો ચહેરાને આપવામાં આવ્યો છે તો એ બદલ જનતા નારાજ જ છે. એક તો પહેલાં તો એમને સીએમ પદ પૂરું આપવામાં આવ્યું નથી, એમને નાયબ મુખ્યમંત્રી રાખવામાં આવ્યા છે, સીએમ પદથી કાપી અને હવે એમને સીએમ પદ છોડીને ટિકિટ પણ કાપી નાખી, તો જો ગુસ્સો છે અમારામાં. તમે શું માનો છો કે ટિકિટ કપાવાથી મહેસાણાની બેઠક ઉપર અસર થશે ખરી? હા, અસર તો 100% થશે, બટ નીતિનભાઈએ પહેલાં આવેદન આપેલું હતું ને કે મારે આ વખતે ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી એટલે એનાથી કંઈ ફરક નથી પડે. પણ બાકી અસર તો થશે, પણ આવેદન પહેલાં જ આવી ગયું હતું, આ બધું રિલીઝ થયું એના પહેલાં જ આવેદન નીતિનભાઈ પટેલે એમના તરફથી કરી દીધું હતું કે આ સાલ હું ચૂંટણી લડવા નથી માગતો મહેસાણામાં. હા, બટ તો એટલે એના માટે એમના માટે એમને કંઈક પોસ્ટ કરેલી હતી ઇન્સ્ટામાં, એમાં એમને એક ચોખ્ખું લખેલું જ હતું એ આવેદનપત્રના અંદર કે હું લડવા નથી માગતો આ સાલ. જે મોટી ઉંમરના રાજકીય માણસોને બહાર મૂકી દેવામાં આવ્યા છે એ યોગ્ય અને અનુકૂળ નથી લાગતું. નવા વિચારવાળા શું કરશે શું નહીં એની કોઈ નિશ્ચિંતા નથી. પીઢ અનુભવી માણસો કંઈક યોગ્ય હોય એવું મને જાણે છે. બસ આનાથી વિશેષ એ તો હવે સમય બતાવે. વિકાસનો મુદ્દો તો બેન ચાલુ જ જોઈએ ને, વિકાસ દરેક માણસને જોઈએ ને વિકાસ થતો હોય તો કોઈ એમાં નારાજગી ન દર્શાવે. છે પણ મારી દ્રષ્ટિએ વિશ્વમાં બધા કરતાં ઓછી મોંઘવારી હિન્દુસ્તાનમાં છે, હું એમ માનું છું. મહેસાણા મંત્રીભાઈ જૂના એક પીઠ કાર્યકર અસર તો ઘણી થોડી રહેવાની જ છે. અમે નીતિનભાઈની સાથે પલ્લું કાપવા માટે આ એકતરફી પાટીદારો રાજકારણ પણ આ લોકો પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે. તો હાલમાં જે ટિકિટ આપી છે એ અહીંયા આગળ મહેસાણામાં મેદાન મારે એ વિકાસનો મુદ્દો ચાલશે, શું ચાલશે? ઉમેદવાર ચાલશે કે ભાજપ ચાલશે કે વિકાસ ચાલશે? હમણાં તો કંઈ ચાલે એવું લાગતું નથી, પણ હવે પાર્ટી કયા બેજ ઉપર કઈને વિશે ટિકિટ આપી છે હવે આગળના દિવસોમાં જોવાનું રહ્યું. મહેસાણામાં પીઠ નેતા કહેવાય એવા નીતિન પટેલને ટિકિટ કાપવાના કારણે ક્યાંક કેટલેક અંશે નુકસાન તો થશે, પરંતુ બીજેપી જે ભાજપના જે ઉમેદવાર છે એ ભાજપ અને વિકાસના મુદ્દે જીતી શકે છે તેવું એના સ્થાનિક લોકોનું માનવું છે. કેમેરામેન કેદાર આચાર્યની સાથે કામિની આચાર્ય, ગુજરાત તક, મહેસાણા.